पुणमोडे हूँ तो मोढ़े ही बोलूज मान अन त्या तो मने हाचे जनान पुण आंगरे ए पछ मोट अपनी मजा अरे मन कोड़ी लागे कागड़ा मोढ़े बोलू मां त्या मने हाचे ज नानपण हांभरे पछी मोटपनी मजा मने कड़वी लागे कागड़ा रामचरित मानस जेवा महान ग्रंथ नु सर्जन कर्या पछी गोस्वामी तुलसीदास जी महाराज ने कोई प्रश्न करेलो कि कया शब्दों साथे आपने वधारे लगाव छे तुलसी एम कीधेलु કે 52 અક્ષરો છે એ 52 અક્ષરોમાંથી બે અક્ષરો લઈ લ્યો એટલે મારા માટે તમામ અક્ષરો નકામા છે બોબડા છે રા અને મ રામ શબ્દ લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના તમામ અક્ષરો નકામા છે એનાથી વધારે કવિવર દુલ્લા કાગે એમ કીધું કે જગતના કરોડો અક્ષરો છે એમાંથી ફક્ત એક અક્ષર લઈ લ્યો માં લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના તમામે તમામ અક્ષરો નકામા છે આખર એક જતા ક્રોડ ના આખર કામના પણ હું તો મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા તપસ્વી હોય અનુષ્ઠાનના પ્રયોગો જાણતો હોય પરમ તત્વની હારે લીન થઈ ગયો હોય એ માણસ બ્રહ્મા વિષ્ણુ કે મહેશને પ્રાપ્ત કરી શકે પરમ તત્વને પ્રાપ્ત કરી શકે ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે પણ મળે નહીં એક જ માં દુનિયામાં ક્રોડી ઉપાય કાગડા પણ માં ન મળે માં છે નહીં તો અમૃતનું ઝાડ છે ગોટાધીર કવિ એટલા માટે લખ્યું છે ને કે ગંગાના નીર તો વધે પણ હરખો માના એ પ્રેમનો પ્રવાહ મારી જમીની એ જોડ જગતમાં નહીં જડે લો ગંગાના નીરનો પ્રવાહ તો ક્યારેક વધે અને ઘટે પણ માનો જે સ્નેહ છે દુનિયામાં મળે નહીં કોઈ દિવસ સત્ય ઘટનાનો પ્રસંગ છે કચ્છમાં બનેલી બીના છે હાત જ વરાહનો દીકરો માં મરી ગઈ પણ માં મરી મળતું પડ્યું અને છોરું ચડે હામત ગઢવીના પત્ની ગુજરી ગયા 6 મહિનાનું નાનું બાળક માની છાતી ઉપર પડ્યું પડ્યું ધાવવાના પ્રયત્ન કરતું તું બાળકને ખબર નથી કે મારી માના પ્રાણ પંખેરો ઉડી ગયા છે હવે તો જડ શરીરની હારે હું માથાકૂટ કરું છું હામત ગઢવીએ જોયું પણ હયાન મલબા હલબલી ગયો ગઢવીઓ પરમાત્માને કીધું એ પરમાત્મા જોતો નથી આ 6 મહિનાના બાળકનો શું વાંક હતો માં મરી મળદું પડ્યું છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું થોડાક દિવસ ઠાકરા હાથ જ વરાહનો દીકરો માં મરી ગઈ નોધારો થઈ ગયો કેવી હશે એને કેવી નહીં માં મને કોઈ દી સાંભરે નહીં એ માં મને ચોલતા વઈ ગઈ મારી માં મને કોઈ દી સાંભરે નહીં ગામની બાયુના ચહેરા જોવે છોકરો પોતાની જનેતાની અણહાર મીંડવાનો પ્રયત્ન કરે પણ પોતાની માનો ચહેરો હજારો બાયુની વચમાં કે દેખાતો નથી બાપે બીજું ઘર કર્યું નવી માં આવી ઓરમાન માં આવી 6-8 મહિના ગયા એટલે ગામના માણસો બાળકને બોલાવીને પૂછે કે બેટા તારી માં મરી ગઈ અને આ તારી નવી માં આવી એ બે માં તને કેટલો ફેર લાગે છે અને આ દેશનો 7 વર્ષનો બાળક બોલ્યો છે અદ્ભુત વાત કરી છે કે મારી માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી અને આ છે ને સાચા બોલી છે આ છે એ સાચા બોલી છે
ગામના માણસોને વિસ્મય થયું કે હગે જનેતા જેને જન્મ આપ્યો ઈ જનેતાએ ધાવણ ધવરાવીને હાથ વરહનો મોટો કર્યો, આ છોકરો એની માને ખોટા બોલી કે છે, ના નવી આવીને સાચા બોલી કે છે. બેટા આમ કેમ? અને તે દિવસે આ દેશનો 7 વર્ષનો બાળક બોલ્યો છે કે હું તોફાન કરું, કજિયા કરું, ત્યારે મારી માં મરી ગઈ ને એ મને એમ કહેતી કે આજ તું કજિયા કરીશ તો તને જમવાનું નહીં આપું, તને ખાવાનું નહીં આપું. બપોરનો 1:30 વાગે સૂર્યનારાયણ બરાબર અડધામાં આવીને ઉભો રહી જાય, દોઢક નાડામાં ધરતીની માથે હેઠો ઉતરી જાય, ધરતી ત્રમક વર્ણી થઈ જાય, ત્યારે બળબળતા બપોરે ગામમાં નેજવા કરી કરીને ગોતવા નીકળે. મારા ગગાને જોયો, મારા ગગાને જોયો, એ ગોતવા નીકળે અને મને લાવી ભોજનના થાલ ઉપર બેહારીને મોઢામાં કોળિયા દઈ દઈને જમાડીને પછી પોતે જમતી. ખાવાનું નહીં આપું કહે અને ખાવા આપતી, એ ખોટા બોલી હતી અને આ સાચા બોલી છે. આ એમ કે છે કે તને ખાવાનું નહીં આપું તો 2 દિવસ સુધી નથી આપતી, મારી હગી મામા ના મામા એટલો ફેર છે. નહીં ડિયા કઈ નારતી અચબા ખાણો ખા, સચ્ચા બોલી માં કેને મારી કુડા બોલી કીતે વહી, મારી ખોટા બોલવા વાળી માં કયા કીડે વહી, કયા રસ્તે વહી, મને બતાવો ને કો. એવી જનેતાના પ્રેમ વગરની એક દીકરી મોટી થાય છે. ચાપરડા ગામ દરબારનું નામ ઉગો વાળો છે. હાથ જ વરાહની હીરબાઈને મૂકી અને માએ ગામતરું કરેલું, પણ હીરબાઈને દુઃખ ન પડે એટલા માટે ઉગાવાળાએ બીજું ઘર નથી કર્યું ભાઈઓ. અને હાથ વરાહની હીરબાઈ જ્યારે 12 વરાહની થઈ ત્યારે હીરબાઈ બાપની મામ બની ગઈ હતી, દીકરી મટી. માં જેમ દીકરાને લાડ લડાવે એમ બાપને આજ હીરબાઈ લાડ મંડી છે લડાવવા ભાઈઓ. અરે પુરુષની સામે સંજયભાઈ સ્ત્રી 3 સ્વરૂપે આવે છે, એક માં સ્વરૂપે આવે છે, એક દીકરી સ્વરૂપે આવે છે, એક પત્ની સ્વરૂપે આવે છે. એમાં પુરુષ 2 તત્વને બરાબર નથી ઓળખી શક્યો. પુરુષ જો પૂર્ણ રીતે પત્નીને ઓળખી શક્યો હોત તો એના દાંપત્ય જીવનમાં કોઈ દી તિરાડ ન પડત અને છૂટાછેડાના પ્રસંગો ન દુનિયામાં બન્યા હોત. પૂર્ણ રીતે માને નથી ઓળખી શક્યો, પૂર્ણ રીતે દીકરો જો માને ઓળખી શક્યો હોત તો આજના ઘણા કપાતર દીકરા એની માને વૃદ્ધાશ્રમના દરવાજા દેખાડે છે, દીકરો માને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન ગયો હોત. દીકરો પાડ્યો ને લાખ લડાવ્યા પણ ઉજળા મારા એ ગામડા માંગણે શેર ના વાયવા મોટો મેં તો દીકરો કીધો એ લાવો ના જીવન નો લીધો. હજારો દુઃખ વેઠીને જે જ નેતા એ દીકરાને થરથરથી જાંગે જન્મ દીધો હોય એ જ દીકરો માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, એ માને મૂકવા ન ગયો. પણ એક તત્વને પુરુષ તત્વ બરાબર ઓળખી શક્યું છે, પૂરી રીતે દીકરો દીકરી ને બાપ ઓળખી શક્યો છે અને બાપ ને પૂરી રીતે દીકરી ઓળખી શકી છે. દીકરી તો ત્યાગ અને સમર્પણનું કરુણાનું પાત્ર છે. મહારાણા પ્રતાપ અરેવલ્લાના ડુંગરાની ગાળીઓની માલપા પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે આટકતો હતો અને તે દિવસે જંગલી બિલાડો દીકરીબાના હાથમાંથી રોટલાનું બટકું લઈને વયો ગયો. દીકરીના આહુડા રાણો ન જોઈ શક્યો ભાઈ, દીકરીના આહુડા આહુડા રાણાથી ન જોવાના. અને એને પત્ર લખી નાખ્યો અકબરના વઝીરે આલમ રહીમ ખાન ખાનાને પત્ર લખ્યો કે ચહુવાણા દિલ્હી ગઈ રાઠોડા કનોજ કહેજો ખાન ખાનાને મેરો વોદી ને આયો અજ. જેરે કે ચૌહાણનો દિલ્હી વયો ગયો, રાઠોડોનો કનોજ વયો ગયો, ઈ મારો દિવસ ચિત્તોડનો આવીને ઉભો રહ્યો છે. તારા મહારાણા પ્રતાપે કાગળ લખી અને વઝીરને એમ કહેવરાયું કે અકબરને કહી દેજે રાણો મિત્રતાનો હાથ લંબાવવા માટે તૈયાર થઈ ગયો છે. કદાચ દીકરાના હાથમાંથી જો બિલાડો રોટલાનું બટકું લઈને વયો ગયો હોત તો રાણો ન થીડક્યો હોત, પણ દીકરીના આંખોડા ન જોઈ શક્યો. કાગળ લખી નાખ્યો અને દુર્શાજી આઢાએ રાણાને ધ્રુજ તો બચાવી લીધો છે દીકરીના આંખોડામાંથી. દીકરી ત્યાગ અને સમર્પણનું પાત્ર છે. ચાંપરડાના દરબાર ઉગાવાળા એક જ દીકરી હીરબાઈ, હીરબાઈ 12 વર્ષની થઈ, હીરબાઈના હકપણના માગા મીડ્યા હોવા, દીકરીનું સગપણ કર્યું છે બાપે. 18 વર્ષની જ્યારે હીરબાઈ થઈ ત્યારે હીરબાઈને એમ કહેવાય છે કે વળાવવાનો પ્રસંગ આવ્યો એટલે બુઢો બાપ છે એ હીરબાઈને બોલાવીને એટલું કહે છે કે હીરબાઈ બેન
બાપા આ ઓરડામાં માંડું છાંડું શણગાર ઘરેણા ગાડલા ગોદડા રજાયું બાપા બધું ઉતારી લેજો લેતી જાજે તારી એકાદી વાલી વસ્તુ જો આ ઓરડામાં રહી ગઈ તો મારી આંખના આહુડા નહીં હુકાય દીકરા કઈ દીકરી એવી હોય કે બાપના ઓરડાને ઉજળ કરે મનમાં વિચાર કરે છે ઓહો મારા ગયા પછી મારા બાપનું કોણ મારા બાપનું શું થશે દીકરી વિચાર કરે છે માંડું છાંડું ઉતારતી વખતે બાપના ઉજર ઓરડાને જોતી જોતી દીકરાની હૈયાની માલપે એમ કહેવાય છે કે બળતરા ઉપડી છે કે ઓહો હવે મારા બાપનું કોણ મારો બાપ ભયો ગયો પછી તો મારા પીરની દશ કાયમ માટે બંધ થઈ જશે મારી દશુના ઝાડમાં છે ને મારા બાપનું આંગણું ઉજળ થઈ જશે દીકરી વિચાર કરે છે હૈયામાં વલોણું હાલે છે દીકરીને વળાવવાનું તાણું આવ્યું એટલે બુઢો બાપ ધીરા 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 ડગલા દેતો દેતો ઓરડામાં આવ્યો અને હીરબાઈને કીધું હીરબાઈ બાપા બોલો પટારો ઉગાડને પટારો ઉગાડ્યો એમાં ખૂણામાં હોનાની ડાબલી પડી છે કાઢને હીરબાઈએ હોનાની ડાબલી કાઢી ભાઈ હોનાની ડાબલી માંથી વાઘના હોને મઢેલા નોર કાઢ્યા અને બાપે હીરબાઈના હાથમાં આપીને એટલું કીધું તું બેટા તારી માના હૈયામાં બહુ કોડ હતો કે દીકરો થાય તો દીકરાને ગળામાં વાઘના મે શિકાર કરેલા નોર પહેરાવા હતા પણ બાપ તારા ભાગમાં ભાઈનું સુખ નહીં લખ્યું એ તારી માએ ગામતરું કર્યું તારી મા વહી ગઈ પણ બેટા વાઘના નોર તારી માના જે ભાઈ માટે ઘડાવેલા છે એ તને આપું છું ભગવાન મીઠું મોઢું કરાવે ત્યારે મારા ભાણેજડાને વાઘના નોર પહેરાવજે એમ કહીને બુઢો બાપ નાનો છોકરો રોવે એમ રોવા માંડ્યો ભાઈ બાપને રોતો જોયો હીરબાઈ બાપને છાનો રાખવાનો પ્રયત્ન કરે છે ઓરડામાં બીજું કોઈ નથી હીરબાઈને હણગારીને વળાવવા વાળી નથી હીરબાઈને ખમકારા કરવા વાળી નથી હીરબાઈએ ડેલીના પગથિયા ઉતરી ભાઈ પણ ઊંચી એ પરથારેથી કેસ આજ આલે ઉતાવલી ઊંચી પડથારે કેસર ઉમટ્યા અને રથ વેલું હાલે છે ઉતાવલી કેસરીએ હાળોમાં ઢંકાણેલી હીરબાઈ ઊંચી પડથારના પગથિયા ઉતરતી હતી ત્યારે હીરબાઈના બાપને એમ કહેવાય છે કે કેસરી રંગનો દરિયો ઉમટીને આજ પોતાના ઓરડાને છોડીને વયો જાતો હોય એવું લાગ્યું ભાઈ કેસરી આલો સાપો ઘરનું ફળિયું લઈને હાલ્યો ફળિયાની મહેલમાં જયારે હીરબાઈ આવી ત્યારે વોડકી બાંધી હતી એ વોડકીને છેલ્લી વાર મળવા માટે હીરબાઈ ગઈ અને બાપના સામે જોઈ વોડકીને ગળે બથ ભરીને હીરબાઈ રોવા માંડી અને એમ કહેવાય છે કે વોડકીએ તે દિવસે હીરબાઈની માથે ડોક નાખી દીધી હતી હીરબાઈને હાલવા નહોતી દેતી રહર આવડે એની વોડકી રોતી હતી ગાનીઓ બાપુ આ વોડકી મિયાઈ ને ત્યારે એની બળી ખાવા મને બોલાવજો અરે બાપ હવે હું કેટલા ચોમાહા જોઈશ એનો મને ભરોહો નથી બેટા આ વોડકીને તારે ગાડાને ખાંઠે બાંધતી જા અગિયાર ગાડા કરિયાવરના ભરાય અને બરોબર ગામની બજારમાંથી ચોરાની બાજુમાંથી નીકળ્યા અને ભાયા તું બેઠા છે એને આ દ્રશ્ય જોયું કોનો કરિયાવર જાય છે કે હીરબાઈનો કરિયાવર જાય છે ગાડા પાછા વાળો હીરબાઈનો બાપ તો ગાંડો થઈ ગયો છે એને દીકરા નથી પણ અમે ભોગવવા વાળા નથી એટલું બધું દીકરીને દેવાય પણ પરતપ્ત દેલ જલબુંદ જાલ દેગ્યો કે પહોંચ જાયગો કરાલ એ શબ્દ જા હીરબાઈને કાને પડ્યા પણ ગીરની શેણ કંદરામાંથી ઠેકીને પડે એમ વેલમાંથી નીચે ઉતરી ગઈ ભાઈ કાઠી દરબાર ગોડલી ખેલો તો આવ્યો તલવારની કોટી છૂટી થઈ તલવાર મ્યાનમાંથી બહાર નીકળવાની તૈયારી થઈ હીરબાઈએ કીધું દરબાર ધીંગાણાનો સમય નથી અમારો વખત મોળો છે તલવારને મ્યાન કરી દો મારા બાપની માથે વેળા પડી છે તલવાર બંધ કરો આ ધીંગાણાનો સમય નથી ધીંગાણું કરવાનું તાણું આવશે તેથી હું તમને કહીશ અંગણી માથે ઘરેણા હતા એ મંડી ઉતારવા એક પછી એક ઘરેણા મંડી ઉતારવા ધબેલ ત્રાબા જેવી આંખ થઈ ક્ષત્રિયાણીની ભાઈ પોટલી વાળી દરબાર ખોડલી ખેલવતા હતા ઉભા હતા એના હાથમાં આપીને કીધું રાહ જોવાય તો જોજો નહીતર બીજું ઘર કરી લેજો પણ મારા બાપના આંગણામાં ઘોડિયામાં બબે કુંવરડા ઘૂઘવતા હશે તેથી હવે હાહર વેલમાં પગ મૂકી સી પેલા હાહરે નહીં આવું થયો શું આ દેશની દીકરીઓની તાકાત હશે હવે પેલા હાહરે ન અવાય ઘણા બાપે સમજાવી સમાજે સમજાવી ના હવે ન હું પ્રતિજ્ઞા મેં લીધી છે
આંગણે હાથ હાથ બેહું બાંધી હતી. ધીરુભાઈ એક બહેનું બીજીને, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને, એમ કરીને એક બીજી બહેનને દૂધ પાતા પાતા હાથમી બહેનનું જે દૂધ છે એને દોઈ દોઈ એમાં કેસર ને કસ્તુરી ને જાયફળ ને નાખી નાખીને કટા કરી કરીને બુઢા બાપને મંડી પાવા ભાયો. એ 60 વર્ષના બાપને ગાલે એક વર્ષમાં ચુમક્યું લાલ મંડી પડવા. મોઢે માગ્યા એટલા રૂપિયા આપી અને બાપના લગ્ન કર્યા. અને બબે કુંવરડા ઘોડિયામાં બેલડાના ભાઈઓ હિંચકતા હતા તેથી કાઠી દરબારને કહેવરાયું કે હવે તેડવા વયો આવ્યો. અને ભાયા તો ને કહેવરાયું કે આજ હવે તમારે આડા ફરવા હોય તો ફરજો, આજ શુકનની ખીલીએ મૂકી નથી જવાની. એવી દીકરી જયારે વિદાય લેતી હોય ને ત્યારે કવિ દાદ ની કલમ ઉપડે છે. રણસંગ્રામાં જેનો એક હાકલો પડે તો દુશ્મન ના કાળજા ડાકલા ને પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડે. રૂવાડે રૂવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય, નવરાતના ગરબા જેવો ગોળીઓથી વિંધાઈને દેહ થઈ ગયો હોય તો મરદ માણસ કોઈ દી રોવે નહીં. પણ હીરબાઈ જેવી દીકરીને વિદાય આપતો બાપ ગામને પાદર પાનખંડના વડલા જેવો ઉભો હોય ને રહર આંહળે રોતો હોય તેથી મરદ માણસ રોતો બહુ રૂડો લાગે છે. અને હીરબાઈ જેવી દીકરી જયારે હાહરે જાતી હોય ને ત્યારે કાલ જાકે આ ગાંઠ થી છૂટી ગયો. અરે મન તારું એ જેમ વેલું માં એ કોઈ વીરડો ફૂટી ગયો અને બાંધતે નહીં અમોલ ડોબેની ભલે હોય છૂટી ગયો પણ આજ રાહુ બનીને જ ઘૂંઘટો મારા એ ઓલા ચાંદ ને ગલી ગયો. દીકરીની વેલ છે એ ગામના પાદર માંથી નીકળી ઝાડમાં વળી વળી અને હીરબાઈના ઓવાળના લેવાની તૈયારી કરતા હતા કે એ બા એ બેન એક વાર તો અમારી હામું જોતી જા, છેલ્લી વાર નજર તો કરતી જા. બે જણાએ મયર છોડ્યા પછી મયરના ઝાડમાં કોઈ દી જોયા નથી એક સીતા અને બીજી સરિતા. પહાડમાંથી સરિતા નામ નદીનો જન્મ થાય સમંદરને મળી જાય પછી આપણે કોઈ દી હાંભળ્યું નથી પાછી સમંદરમાંથી સરિતા પહાડને મળવા માટે ગઈ હોય. જલકના દરબારમાંથી વિદાય લીધા પછી જાનકી ધરતીમાં હમાઈ ગયા ત્યાં સુધી આપણે પછી ઇતિહાસમાં એવું હાંભળ્યું નથી જાનકી પાછી જનકના દરબારમાં ગઈ હોય. બેન આ આટકા હવે આ ગામના ઝાડમાં જોહે કે નહીં જોવાનો ભરોહો નથી. એકવાર અમારી હામું તો જો અમારી ઉપર રમી રમીને ઘણી ડાળીઓ ભાંગી નાખી છે તે ના તો આંબલી પીપર ડાલ બોલાવે. અરે બેન લુબા એક વાર ખામું જો. અરે તું તો ધુબકા દેતી જે ધરામા ઈંગાજ નારો અણહરો. દીકરીની વહેલને વિદાય આપી અને ગામના પાદરથી દીકરીનો બાપ અને દીકરીની માં છે એ જ્યારે પાછા વળ્યા ત્યારે ગામના પાદરથી ઘર સુધીનો માર્ગ દીકરીના બાપને માને કેવો લાગ્યો કે ડગલે ડગલે માર્ગ એને આજ સો સો ગાવ નો થયો. અરે જ્યાં ધારથી હેઠી ઉતરી ધીડી એ ત્યાં તો એનો સુરજ ડૂબી ગયો. દીકરીનો માંડવો રોપે ફગા વાલા ભાઈ ભાણે જ ભત્રીજા આડોશ પાડોશ મિત્રો સ્નેહીઓ બધા ભેળા થાય. પણ એ જ દીકરીનો માંડવો દીકરીની જાન વહી ગયા પછી દીકરીનો બાપ માંડવાની નીચે આવે દીકરીના માંડવાના તોરણના પાંદડા ફફડે ત્યાં દીકરીના બાપના કાળ જ્યાં ફફડતા હોય ભાઈ કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અને કવિ દાદ કે હું જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. સૌરાષ્ટ્રના કવિ કાંબી હુલર ને કટેહરી કહી હગાય એવો અદભુત કવિ સૌરાષ્ટ્રનો અદભુત ઘરેણું કવિ દાદ ની કલમ હાલે છે કે આ તો લૂંટાઈ ગયો એ મારો લાડ ખજાનો. અને કવિ દાદ કે હું જોતો રહ્યો
या तो जान लजी मारो जान लजी अने हवे हुनो मांडवडो आ तो काल जाके रो कटको मारो आ वीरबाई जेवी दीकरी परणी ने हारे जाय अने ई जारे दीकरा ने जन्म आपे दिगाणा नो ढोल जेदी मंडे वागवा रडी बांग रिजांग रडी बांग रिजांग रडी बांग रिजांग रडी बांग रिजांग मुंगियो ढोल वागे दहज वर्ष नो दीकरो होय ने एम के मां मां तलवार आप मारे युद्ध मां जाऊं छे अरे बाप હજી તો તારા મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે કે ના માં હરિયલ ઘરેલો હોય અને ફળિયામાં કુંજરડા ફરે પછી એને વૈની વાટું નોય કેહર બચ્ચાને કાગડા મેઘાણી લખે છે હિરબાઈ જેવી દીકરી આવી ટેકેલી દીકરી પરણી હારે જાય અને એને એક દીકરાને જન્મ આપ્યો છે અને એના દીકરા છે એ મોતની હારે પ્રીત બાંધી શકે એના દીકરા છે એ મોતની હારે ભાઈબંધી કરી શકે નાનકડો પ્રસંગ છે સૌરાષ્ટ્રનું ગારિયાધાર ગામ નામ સવોજી ગોહિલ ગોહિલોનો તો ઉજળો ઇતિહાસ છે ક્ષત્રિવટ ધર્મ ને ધાર્યો ખાંડાનો ઈ ખેલ સ્વીકાર્યો ક્ષત્રિવટ ધર્મ ને ધાર્યો ખાંડાનો ઈ ખેલ સ્વીકાર્યો લાંબી ખદડ પર ધડની ખાંભી ખેલી સુધ મંજલું લાંબી ખદડ પર ધડની ખાંભી વાવણી ટાણા જા દે પાળ દેજે ધર્મ સંભાળ્યો ધોંસર લઈને કાંધ પર ધાર્યો દે પાળ દેજે ધર્મ સંભાળ્યો ધોહર લઈને કાંધ પર ધાર્યો ઈ ગોહિલો નો ઉજલો ઇતિહાસ કે માજીરાજ માના ખોળામાં એક સસલો જે અને પડે અને એની માથે ક્ષત્રિયાણી હાથ ફેરવી નાખે અને ખંગાર કૂવો સ્વીકારે સસલો આપી દો નવ સરસનો સરદાર અને એક બાજુ ગોહિલવાડમાં આશરો લેવા માટે રાજસ્થાનની ધરતી છોડી તે દર ખેર ગઢતે આજ મરદલ મેલ સોરઠ માય તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી નરન સાચો માન તે કુલદેવ કો પ્રતાપ ઘન બે ભ્રાંત કુર રંગ આપ લાયક બાંધ લીલા લહેર સેજકપુર નામે શેર ઓહો સેજકજી મહારાજ ના પત્નીના ખોળામાં હાહલેલ હાહો જઈને બેહી ગયો બેઠું ભટ કરે હા હલેલ હા હાજી હા હે દમણ થઈ ગયેલો હા હો છે સસલો માથે હાથ ભરી ગયો માનો અને ખેંગાર નો હુકમ છૂટી ગયો કે મારા શિકાર ને આપી દો ખેંગાર કુંવર શિકારે છે કે ખેંગાર કુંવર હોય કે ભગવાન નો કુંવર હોય હું ક્ષત્રિયાણી છું હવે મારા આશરે આવી ગયો શિકાર ન અપાય આશરે આવ્યો ને આપ્યો એક સસલા નો શિકાર તેથી ક્ષત્રિવટ ધર્મ ને ધાર્યો અને એને ખાંડા નો ખેલ સ્વીકાર્યો અને મોખડોજી ગોહિલ પેરમ પેટમાં ગાદી સ્થાપેલી
અને એ બાદશાહની ફોજની સામે જે ધીંગાણે ચડ્યો તેથી માથું ઘોઘાના પાદરમાં પડી ગયું અને 14 કોશ સુધી એમ કહેવાય છે કે ધડ લડેલું ઢૂંઢે ઢૂંઢ દી દાંત હાલ ખલકાય રગત વહેતી ખાલ કીર્તન નમક ચરકે ખુદ ભરતી ભવાની ભૈકુંઠ હમલા બી બાજે હાક નમરુ શિવ શક્તિ દાક દેવા દાણવા જેમ તો લાગો મામલો જ વડલો જ વેઢ કજાણી વડવાર ત્રીજા પોર લગવાર ઢૂંઢે ઢૂંઢ દી દાંતાલ ખલકે રગત વહેતી ખાલ કીર્તન ગમક ચરકે ગુદ ભરતી ભવાની બ્રેકુંડ માથો પીડ્યો ઘોઘા માય અને ધડગ્યો ખદડ પર લગધાય ચૌદ ગાવ સુધી જેનું માથું લડ્યું હોય જેનું ધડ લડ્યું હોય એવો મોકડો જીકો હોય ઈજ કુળમાં ઈજ ગોહિલ કુળમાં જબરચંદ મેઘાણી લખે છે કે મોતની હારે જેને પ્રીત બાંધેલી એવા સવાજી ગોહિલનો પ્રસંગ વાહ 18 વર્ષની ઉંમર છે અને કાર્યાધારની ગાદીએ સવાજી ગોહિલ આવ્યા છે મામા મહેમાન છે શિયાળાનો સમય મામાનું વૃદ્ધ શરીર દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ પગ ગલગ પરમ જગ જગ મુખ દાંત બચન જબ પગ પગ જમંગ અનુચાર લગ ભગ જગરમ તલ તલ કી ખબર લે તો હરિ ભૂતલ ચલ સદ પંથ જન્મ સુધરાય ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ કાળ નપટ શિવ સપટ કરાય દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ પરમ જગ જગ મુખ દાંત અન બચન જબ ભગ ભગ અન જમ અનુચાર લગ ભગ જગરમ વાહ શરીર જીર્ણ થઈ ગયું છે અટકાને મોર માટવા અને હવે પગડા ડુક્યાને ચડવા મોટા પાડજી એ હવે કંટડો એ રૂધાણો ને દરિયાના પાણી પીવા એ મારી જીભ થઈ જૂટીને દેવા છે એ હરાપજી હવે મારી સોની થઈ એ દેવો ત્યાં તો તૃષ્ણા બાઈ ને જોબન જૂની થઈ દેવો ત્યાં તૃષ્ણા બાઈ ને જોબન આવ્યો મામા ને વૃદ્ધ ઉંમર છે શિયાળાનો સમય મામા ને દમ અને ઉધરસ એમાં સવાજી ગોહિલ થી પ્રશ્ન પૂછાઈ ગયો કે હે મામા માણસને એટલી વૃદ્ધ ઉંમરમાં એટલા દર્દો સાથે જીવવું કેમ ગમતું હશે કે ભણવા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખવો એ બહુ અઘરી વાત છે કે મામા એ બીજા માટે હશે પણ ક્ષત્રિયો માટે નહીં કે ભણુભાઈ બધી વાતું થાય કે તો સાંભળી લો મામા મારી 18 વર્ષની ઉંમર છે અને તમારો ભાણે હું સવાજી ગોહિલ પ્રતિજ્ઞા લઉં છું કે આજથી 25મા વર્ષે મારા ખોળિયામાં પ્રાણ નહીં રાખું જાઓ પ્રતિજ્ઞા લેવાય ગઈ બધાને ખબર પડી એમાં બેનને ખબર પડી કે મારા વીરે 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા લીધી છે ભાઈને મન બેન અને બેનને મન ભાઈનું કેટલું મહત્વ છે દેવાયત બોતલની દીકરી જાહલ જેથી ચોરીએ ચડી અને પાપણના પડદાથી હોરઠના હિમાડા મંડી ઉખેડવા કે આજ મારો વીર નવઘણ નહીં આવે તો મને નણદું મેણા મારશે મને નભાઈ કહેશે નવ હોરઠનો સરદાર આવ્યો ઘોડીનું પલાણ છાંડ્યું બેનના માંડવાની નીચે જવતલ હોમ્યા જાહલના માંડવાની નીચે જવતલ હોમી અને નવઘણે એટલું કીધું કે બેન કે તો જુનાણાની ગાદી આપી દઉં અને કે તો મારું માથું આપી દઉં તારા બાપના મારા ઉપર એટલા બધા ઉપકાર છે કે આ ચામડાની મુજળીઓ બનાવીને પગમાં પહેરાવું ને તો દેવાયત બુદલના ઉપકારનો બદલો નહીં ચૂકવી હતું તેથી હોરઠની કન્યા બોલી છે ખમા બાપ નવ હોરઠના ધણીને ખણી ખમા બાપ ક્રોડ દિવાળી થોડા રાજ તપે મારા વીર દેવાયત બોદલની દીકરીને ગાદીના માથાના મોહ ન હોય બાપ મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી મને તો મારા વીરની જરૂર હતી કઈ બેન પોતાના બાપના ઓરડાને પોતાના બાપના ઘરને ઉજળ થતું જોઈ શકે બેનને ખબર પડી મારા વીરના લગ્ન નથી થયા અને મારા વીરે પ્રતિજ્ઞા લીધી છે જીવશે નહીં 25 વર્ષમાં વેરડો જોડાવીને આવી